હેલો ફેમિલી, કેમ છો? જય માતાજી, બધા મિત્રોને રામ રામ. તો સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં. ને ખાસ તો આજે હું કહેવાય, બીજું તો કઈ વ્લોગમાં લેવાનું નથી, પણ ખાસ એક માહિતી આપણે જે મોટા ભાગના ખેડૂતોને પ્રશ્ન છે કે પાર્લર પાણીનો. તો મુખ્યત્વે આપણે તો વધારે આજે એ ટોપિકનો ચર્ચા કરીશું, કારણ કે માવઠા પછી મોસ્ટ ઓફ ઓલી પેલો ખેડૂતને પ્રશ્ન આવતો હોય તો એ પાર્લર પાણીનો હોય છે, બરાબર. ને જો આગળના તો મેં તમને બતાવી દીધા કે જે ટ્રીટમેન્ટ દવાની અને કઈ રીતનું ઓલું કરવું, સુકારો આવશે, એ બધાનું આપણે જે મેન એક જ વધારે ઓલું હોય તો ફૂગ છે, તો ફૂગના બેક્ટેરિયાથી માંડી કઈ રીતની ટ્રીટમેન્ટ કરવી, દવામાં હું આપું, એ બધી વસ્તુ મેં તમને માહિતી આપી દીધી. અને નવો વ્લોગ જોયો હોય તો આગળનો વ્લોગ જોઈ લીધો, એક બેક્ટેરિયાનો છે અને એક આગળનો ટ્રીટમેન્ટ છે. અને ખાસ એક વાત એ વ્લોગમાં કહેતા હું ભૂલી ગયો હતો, કદાચ તમે કેમિકલ ખેતી કરો છો તો પણ આપણે જે આ બેક્ટેરિયા વાપર્યા છે એ કેમિકલવાળા પણ વાપરી શકે, પણ એમાં એક ખાસ ધ્યાન રાખવા બાબત એ છે કે તમે આ બેક્ટેરિયા નાખ્યા પછી તમે એને શું કહે 7-8 દિવસ સુધી કેમિકલ ન આપી શકો, ખાતર કે દવા ન આપી શકો. એ ખાસ કાળજી રાખજો, કારણ કે એ બેક્ટેરિયા બેયમાં કામ આપે, કે જે સુડોમમાં છે ને ટ્રાયકોટરમાં છે, એ બંને બેક્ટેરિયા છે એ ઓર્ગેનિકમાં એ કામ આપે છે અને કેમિકલમાં પણ કામ આપે છે. પણ આ બેક્ટેરિયા આપ્યા પછી 5-7 દિવસ તમે કેમિકલનો કોઈ છંટકાવ, દવાનો છંટકાવ કે ખાતરનો છંટકાવ ન કરી શકો, એ ખાસ કાળજી રાખવાની બાબત છે. ને મુખ્યત્વે તો આપણે આજે મેઇન ટોપિક સાથે જ વાત કરીએ કે મોસ્ટ ઓફ ઓલી પ્રશ્ન એ જ આવે કે ભાઈ પાલક પાણી આપવું કે ન આપવું. તો જો અમુક વસ્તુમાં તો બીજાનું તો ઠીક છે કે અમુક જમીનમાં અમુક લોકોએ આપી પણ દીધા છે, પણ અમારી સલાહ પ્રમાણે ને જે મારા અનુભવ પ્રમાણે હું તમને વાત કરું છું, આપણે બીજાનું તો સરખામણી ન કરી શકીએ અમુક રીતના, પણ કઈ આપણે તો ખેતીનો અનુભવ છે, આપણે એને માટે બહુ અભ્યાસ નથી કરેલો, પણ જે મારી ખેતીનો અનુભવ છે ને એ તમારા આગળ હું શેર કરું છું કે જીરું છે, છેણા છે, પછી ધાણા છે, એવા પાકમાં આપણે પાલક પાણી ન આપીએ. ને એમાં ખાસ કરીને જો 3 પાણી પી ગયા હોય, જીરામાં 3 પાણી પી ગયા હોય તો ખાસ કરીને એમાં તો પાલર પાણી ન આપવું, કારણ કે આ ચોથું પાણી થઈ ગયું ને વધુ પડતું પાણીના હિસાબે પણ ફૂગ આવવા કરે અને બગડવા કરે, એટલે ખાસ એની કાળજી રાખવી આપણે. ને ઘઉંમાં ને એમાં આપી દો તો કાંઈ વાંધો નહીં. ને તમને પહેલાં પણ મેં આપણે વ્લોગ બનાવ્યો ત્યારે કોઈ આપણે બીજા પૈકી માહિતી નથી, પણ મેં મારા અનુભવ પ્રમાણે જે શું કે છંટકાવને કર્યા હતા, જે લોકોએ ખાટી સાહેબ અને ગૌમૂત્રનો છંટકાવ કરી દીધો એને ટ્રાયકોડર્મમાં અને સુડોમો છે આપવાની જરૂર નથી, પણ છતાં પણ મેં બંને ટ્રીટમેન્ટ કરી નાખ્યું છે. ને આપણે શેણામાં પણ અત્યારે ખાટી છે અને ગૌમૂત્રનો છંટકાવ કરી જ દીધો છે, બરાબર. તો ખાસ આપણે તો શું કહે સેલમમાં અમુક સમયે આપણે રમૂજી પણ વ્લોગ બનાવીએ છીએ, કારણ કે એકધારી કોઈ માહિતી આપણે ખેતીની લગતી હોય નહીં, કારણ કે હું પણ ખેતી પણ કરું છું, ટ્રેક્ટર પણ આપું છું અને ક્યારેક ક્યારેક આપણે શું કે પર્સનલી પણ આપણે બનાવીએ જ છીએ, બરાબર. વધુ પણ તો આપણે ખેડૂતોને મદદ થાય એ માટે થઈને વ્લોગનું કામગીરી કરીએ છીએ. અને પાછળના વ્લોગ તમે જોયાનો હોય, જીવામૃત કેવી રીતનું બનાવવું, પછી અજમાસ્ત્ર કેવી રીતનું બનાવવું, કેવી રીતના બધાને ઉપયોગ કરવા, પછી જે આપણે ધતુરાનું 5 પાવણ અર્ક કઈ રીતનું બનાવવું, થ્રીપનો ને એનો કઈ રીતનો ઈલાજ કરવો, ડોકામરડીનો કઈ રીતનો ઈલાજ કરવો, બધા આપણી ચેનલમાં શું કહેવાય મૂકેલા છે વ્લોગ. ખાસ કરીને આપણી ચેનલમાં તમે આવ્યા જ હોય તો જરૂરથી નવા હોય ને શું કહેવાય પહેલી વાર જ આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, અને ચેનલમાં જો તમને શું કહેવાય બ્લોગ સારા જ લાગતા હોય ને તો જરૂરથી લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમુક સમયે એવી માહિતી પણ ખાસ હોય કે એ આપણા ખેડૂતને ક્યાંક ને ક્યાંક મદદ થતી હોય, તો બીજા ખેડૂતને પણ મદદ થાય એવી ભાવનાથી બીજા મિત્રોને શેર કરી દેજો, સારી એક લાઇક કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, એટલે તમને સૌથી પહેલાં અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે, બરાબર. અને આવી તો માહિતી આપણે સમયાંતરે જેવો આપણી પાસે થાલ હશે, અત્યારે મારે ઘઉં છે, છેણા છે, જીરું છે અને અડધી ખેતીમાં આપણે કપાસ છે, મરચી છે, તો જે અમારી ખેતીમાં ઓલું છે એ તો હું તમને આપતો જ રહીશ, છતાંય ક્યાંક એવું લાગતું હોય છે તમારી કોમેન્ટ હશે તો જરૂરથી એના પણ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ અને માહિતી આપવાનો પ્રયત્ન કરીશ. તો એકાબીજાને ખેડૂતની મદદની ભાવનાથી એકાબીજા મદદ કરતા રહે અને શું કહે એકાબીજા સાથે સંકળાય રહે એ ભાવના સાથે જ આપણે વધારે તો મહેનત કરીએ છીએ. અને ખાસ કરીને આપણે શેણામાં ને એમાં પણ થોડુંક ઘણું અસર બતાવે છે, કારણ કે માવઠું થયું છે, આપણે વચ્ચે અત્યારે 2 પાણી પી જાય શેણામાં, એ પછી કહેવાય ને કે 15 દિવસ કે 20 દિવસનો ગાળો એવો હોય
કે જ્યાં સુધી ફ્લાવરિંગ ન આવે ત્યાં સુધી પાણી ન આપવાનું હોય, પણ કમોસમી વરસાદ માવઠું થવાના કારણે આપણે પીએ થઈ જ ગયું છે, તો જરૂર પડે તો જ અત્યારે તો પાલર પાણી 5-7 દિવસ પછી જે સુકાઈ જાય જમીન પછી આપવું, પણ ન જરૂર હોય તો આપો નહીં તો પણ હાલ છે બરાબર. અને જે મેં તમને ખાસ કીધું કે ખાટી ચાય અને ગૌમૂત્ર એ તો ખાસ આપવાનું જ છે, એમાં તો ભૂલાય વગર, કારણ કે એ ફૂગનાશક છે. આપણે તો ઓર્ગેનિક જ કરીએ છીએ અને ઓર્ગેનિક ટ્રીટમેન્ટ બતાવીએ, છતાંય જે કેમિકલ કરતા હોય એને હજી પણ આપણે એના નામ બધાને ખબર નથી. છતાંય હું તમને કહી દઉં કે કોઈ પણ એગ્રો જાય ને સારા એવા ફૂગનાશક બેક્ટેરિયા ઘણી કંપનીને આવે છે એ લઈ લેજો, ને છતાંય તમને એવું લાગે કે મેં સલાહ આપી એમાં તમને કંઈક સારું લાગે તો, અને એમ નહીં તમને વિશ્વાસ ન હોતો હોય તો 2-5 ત્યારમાં તમે આનો શું કહેવાય એક ઓલું કરીને છંટકાવ કરીને જોઈ લેજો. કારણ કે અમે તો 3 વર્ષથી હું ખેતી કરું, અસોડું કેમિકલને બંધ કરી દીધું છે એમ એક જ ઝટકે, ને મારે કોઈ પણ જાતનું શું કહેવાય ઉત્પાદન ઓછું આવ્યું એવું પણ મને લાગ્યું નથી. એટલે વધારે તો એ માટે થઈને જ આપણે બીજા ખેડૂતને સલાહ આપીએ છીએ, ભલે જાજો ફરક નથી અત્યારે પડતો પણ ઉત્પાદનમાં ઘટાડો પણ નથી, એની બદલે મારે વધારો મળે છે. તો આમ આપણે ખર્ચનો ઘણો બચાવ થઈ જાય, મારે 1 લાખની આજુબાજુમાં 15-16 વીઘાની ખેતીમાં ખર્ચો આવતો એ હસોડો મારે અત્યારે બંધ થઈ ગયો છે બરાબર. કારણ કે આપણે ઓર્ગેનિક ખેતી ઉપર જ લઈ ગયા છે અને આજે મારે 3જું વર્ષ થઈ ગયું છે, એક પણ થાલમાં મારે એવું નથી કે શું કહેવાય ઉત્પાદનમાં ઘટાડો એવો છે. મૂળભૂત આપણે ખર્ચમાં ઘટાડો થયો છે અને ઉત્પાદનમાં વધારો થયો છે. આ માટે થઈને જ આપણે બીજા મિત્રોને પણ અને ખેડૂત મિત્રોને તમામને શું કહેવાય વધારે પડતું આપણે ઓર્ગેનિક ખેતી ઉપર ભારણ મૂકીએ છીએ. કારણ કે અત્યારે નાની ઉંમરમાં તમે જોવો છો કે કેન્સર જેવી બીમારી આવી ગઈ છે અને નાની ઉંમરમાં ઘોટણનો દુખાવો, પહેલાના જે બુઢિયા હતા એ 70-80 વર્ષના કે 90 વર્ષના હોય તો ખેતીમાં કામ કરતા અને વાડી હાલીને જતા, અત્યારનો શું કહેવાય નાની ઉંમરનો ખેડૂત કે યુવાન, તમે અમુક 30-35 કે 40 વર્ષનો યુવાન છે ને વાડીએ જતો હોય તો એ ગોઠણ દુખતા હોય અને હાંધા દુખતા હોય, ક્યાંક ને ક્યાંક શરીરના રોગોથી પીડાતા હોય, એનું કારણ મુખ્ય એક જ છે, કારણ કે કેમિકલયુક્ત ખોરાક આવી ગયા છે. ને પહેલાના માણસો ઓર્ગેનિક ખાતા અને સારું ખાતા બરાબર, કારણ કે વધુ પડતું એ લોકો કઠોળ માથે ભારણ રાખતા અને કઠોળ મુખ્યત્વે મોસ્ટ ઓફ ઓલી એવું જ હોય કે ઓર્ગેનિક જ હોય. હવે તો આપણે છંટકાવ કરવા માંડ્યા છે એટલે એમાં પણ કેમિકલ થવા જ મળ્યું છે, પણ ખેડૂતને એટલું જ કહું છું કે વધારે પડતું નહીં પણ પોતાના બાળકો માટે અને પોતાના કુટુંબ માટે ઓર્ગેનિક ખેતી કરે અને સારું એવું ઉત્પાદન મેળવે અને સારું તંદુરસ્તી રહે એ માટે થઈને અમે તો સલાહ સૂચન આપીએ છીએ. કારણ કે મારા જીવનમાં જે મેં અનુભવ કર્યા છે, હું તમારાથી નાની ઉંમરનો છું અને આમ તો તમે વડીલ જ બધા કહેવાય જોતા હોય છે, કંઈક જ એવા છે કે મારા મિત્રો જોતા હોય છે, બાકી તો જે જે છે ને ખેડૂત મિત્રો જોઈ છે અને મારી કરતાં પણ મોટી ઉંમરના જ જોઈ છે. એટલે શું કહેવાય તમારી પાસેથી અમારે થોડો ઘણો ઓલું લેવો, પણ આ તો હું મારા અનુભવો દ્વારા તમને શું કહેવાય રજૂ કરું છું. કારણ કે અમુક સમયે એને ઉંમર નાની હોય પણ ક્યાંક અનુભવ હોય ને એ પણ ઘણાને કામ આવી જાય છે. તો તમને જો શું કહેવાય એવું લાગતું હોય કે ભાઈ આ ભાઈની સલાહ ખોટી હોય તો તમે તારે ન લેતા, બેફિકર ન લેતા, કારણ કે આપણે તો જે મારી ખેતીમાં જે હું કરું છું ને એ જ તમને બતાવવાનો પ્રયત્ન કરું છું, કોઈ પણ ખોટા ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન નથી કરતો. માટે થઈને શું કહેવાય વધુમાં વધુ ખેડૂત ઓછા ખર્ચે અને સારું ઉત્પાદન મેળવે એ માટે થઈને આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ બરાબર. અને આગળ મેં તમને કીધું એમ તમને જે મેં બનાવી છે પ્રોડક્ટ અને ઓર્ગેનિકમાં કઈ રીતનું હું શું બનાવવું અને હું શું છંટકાવ કરવા એ બધા બ્લોગ આપણી ચેનલમાં આપેલા જ છે, ન જોયા હોય તો પાછળ ચેનલમાં જઈ અને જોઈ લેજો. અને ખાસ કરીને આગળના બ્લોગમાં તમને જે બેક્ટેરિયાની ટ્રીટમેન્ટ કરી દીધી, કઈ રીતની દવાની ઓલી કરવી એ પણ ટ્રીટમેન્ટ કરી દીધી એ પણ બ્લોગ જોઈ લેજો. અને આજ તો ખાસ હું કે પાલક પાણીનું જ આપણે ઓલું કર્યું છે, તો ખાસ કરીને જીરા જેવા શેણા ધાણા એવી ખેતી જે કરતા હોય એ લોકોને પાલર પાણી ન આપવાની, અને ખાસ કરીને આપવું જ હોય તો 5-7 દિવસ જ્યાં સુધી જમીન ભેજ મૂકી ન દે ત્યાં સુધી ન આપવું એ ખાસ ધ્યાન રાખવું. કારણ કે પાણીમાં પાણી આવે તો ફૂગનો વધારે પડતો એટેક રહે, તો એ માટે થઈ અને થોડું ઘણું ભેજ ઓછું કરશો તો જ ફૂગનું ઓલું ઓછું રહે, તો એ ખાસ ધ્યાન રાખજો. અને બીજું કંઈ તમને કંઈ પ્રશ્ન હોય તો જે મારા અનુભવ પ્રમાણે હું તમને જરૂરથી બતાવવાનો પ્રયત્ન કરીશ, કારણ કે આપણે ગેરમાર્ગે દોરવાના નથી પણ ખાસ જે હાસી સલાહ છે એ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. તો શું કહેવાય અમારી ચેનલમાં અમુક સમયે તમને પહેલાં કીધું એમ થોડા ઘણા રમૂજીના પણ બ્લોગ હોય છે, થોડા ઘણા ખેતીના, થોડા ઘણા કંઈક ને કંઈક પ્રસંગોના, કારણ કે એક સાથે બધી વસ્તુ આપું તો બધા લોકો ખાલી ખેતીનું જ ન જોતા હોય, એટલા માટે થઈને આપણે મિક્સ બ્લોગિંગ કરીએ છીએ. કારણ કે થોડી થોડી બધાને મજા આવે
અને મોજ મસ્તી કરતા રહે, આનંદ માણતા રહે, સાથે સાથે માહિતી લેતા રહે, એ માટે થઈને પ્રયત્ન કરીએ છીએ. તો ક્યારેક એવું લાગતું હોય તો ખોટું લાગે તો માફી ચાહું છું, પણ બધી રીતે મિક્સ આપણે કરતા રહેવું અને જરૂરી માહિતી તમારા સુધી પહોંચાડતા રહેવું. આ સાથે જ આપણે આજનો બ્લોગ અહીંયા સુધી જ રાખ્યું. ત્યાં સુધી રજા લે, જય માતાજી, રામ રામ અને જય જવાન જય કિસાન. નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, અને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને એવું લાગતું હોય ને કોમેન્ટ જરૂરથી કરી દેજો. ત્યાં સુધી રજા લો અને ફરી પાછા ક્યાંક નવા ટોપિક સાથે અને નવી માહિતી સાથે આપણે ઉપસ્થિત આવું. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.